નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઘનશ્યામ, આપ જોઈ રહ્યા છો G24 લાઈવ. અમારી સૌને અપીલ છે, ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. કોરોના મહામારીને લઈને લોકડાઉનના આદેશ આપ્યા હતા, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા મફત અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે જ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની જે દુકાનો છે તેની ઉપર 1 એપ્રિલથી અનાજનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આણંદના પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ દ્વારા કરમસદ સહિત આજુબાજુના વિસ્તારોમાં આવેલી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી. સાથે સાથે તેમણે સૌ જે ગ્રાહકો છે અનાજ લેવા માટે આવી રહ્યા છે તેમને પણ તેમણે અપીલ કરી હતી કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, કારણ કે કોરોના મહામારી છે તે એક ગંભીર સમસ્યા સર્જી શકે છે. ત્યારે આવા સમયે તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી. આજે પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલનો જન્મદિવસ પણ છે, ત્યારે G24 લાઈવ તરફથી તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 2 એપ્રિલ ભારત સરકારના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરણાથી ગરીબો માટે APL BPL કાર્ડ માટે મફત અનાજનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે અને આખા ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રીએ ગરીબોની સહાય કરવાનું જે આયોજન કર્યું છે અને આજે જે અમારા BPL APL પરિવાર લેવા આવ્યા છે ગુજરાત સરકાર તરફથી, હું આણંદના પૂર્વ સંસદ તરીકે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગરીબ લોકોને સહાય કરવા માટે જે અમારી સરકાર ઉતરી છે એથી ખૂબ લેવાવાળા પણ ખૂબ આનંદમાં છે, પ્રજા પણ ખૂબ આનંદમાં છે. કોરોનામાં બધાને સાચવવાનું આ લોકોને કહું છું અને લોકો સાચે એવી સરકારની જે લાગણી છે એ પાલન કરે એવી મારી